विद्यार्थी मित्रों, तो स्कूल ऑफ साइंस में आपनो हार्दिक स्वागत छे। सामाजिक विज्ञान में आपणे बीजा पाठनो अभ्यास करी रह्या छीए। प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति। तो आगळना लेक्चर में विद्यार्थी मित्रों, आपणे प्रथम विश्वयुद्धना परिणामों विषे माहिती मेळवी हती। બે પરિણામો વિશે માહિતી મેળવી હતી। આજે આપણે વર્સેલ્સની સંધિ અને દુર્ગામી પરિણામ વિશે માહિતી મેળવવાની છે કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીએ હાર સ્વીકારતાની સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો। હવે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીએ હાર તો સ્વીકારી લીધી, પણ તેની જોડે તેને કેટલીક શરતો પણ સ્વીકારવી પડી। એટલે વર્સેલ્સની સંધિ, તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય સંધિ એટલે શું? તો કે સંધિ એટલે સુલે। જ્યારે વિશ્વના કોઈ બે દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય અને યુદ્ધના અંતે એક દેશ વિજય થાય અને બીજા દેશનો પરાજય થાય, આવા સંજોગે પરાજિત થયેલા દેશે વિજેતા દેશની શરણાગતિ સ્વીકારવી પડે છે। ત્યારે તેને વિજેતા દેશની સાથે સુલે કરવી પડે છે, તેને સંધિ કહે છે। આ સંધિમાં પરાજિત દેશે વિજય થયેલા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે। તો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મનીને જવાબદાર માનવામાં આવ્યું। જર્મનીએ શરણાગતિ સ્વીકારી, પણ શરણાગતિની સાથે કેટલીક શરતો સ્વીકારવી પડી જે જર્મની માટે ખૂબ જ અન્યાયી ભરી હતી। કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ અંતિમ ચરણમાં હતું ત્યારે જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો। હવે જર્મનીએ કોઈ પણ પ્રકારની શરત મૂક્યા વગર શરણાગતિ હાર સ્વીકારી લીધી। ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી। તેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી। હવે વિશ્વની અંદર શાંતિની જરૂર હતી। પ્રથમ વિશ્વયુદ્ધ પછી લોકો એવું ઈચ્છતા હતા કે હવે ક્યારે પણ વિશ્વમાં યુદ્ધ થશે નહીં, એટલે શાંતિ પ્રક્રિયા પેરિસ ખાતે શરૂ કરવામાં આવી, જેમાં 58 કમિશનો હતા અને 145 બેઠકો યોજવામાં આવી હતી। પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશમહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, વર્સેલ્સની સંધિ પારિભાષિક શબ્દની અંદર પૂછી શકે, તો કે વર્સેલ્સના શીશમહેલે આ સંધિ કરવામાં આવેલી હોવાથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। વર્સેલ્સની સંધિના અંદર ચાર પ્રકારની જોગવાઈઓ હતી। પહેલી, તો કે પ્રાદેશિક વ્યવસ્થા, જે પણ રાષ્ટ્રો હારેલા છે એની પ્રાદેશિક વ્યવસ્થા મિત્ર રાષ્ટ્રો નક્કી કરશે। બીજું, લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, કેટલું લશ્કર પરાજિત રાષ્ટ્રો રાખી શકશે તેની તેમજ નિઃશસ્ત્રીકરણ। તો કે પ્રશ્ન એ થાય, નિઃશસ્ત્રીકરણ એટલે શું? તો કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, અમુક કક્ષાથી વધુ પ્રમાણમાં શસ્ત્ર સામગ્રી કે લશ્કરી દળો રાખી શકે નહીં, તેમજ ઘાતક શસ્ત્રોનો નાશ કરવામાં આવે અને આવા શસ્ત્રો આંતરરાષ્ટ્રીય સત્તા સંગઠનની દેખરેખ હેઠળ જ રાખવામાં આવે તેને શું કહી શકાય? તો કે નિઃશસ્ત્રીકરણ। તો કે જર્મનીએ આ તમામ પ્રકારની શરતો માનવી પડી હતી। યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, યુદ્ધની અંદર જે પણ કંઈ દંડ મૂકવામાં આવેલો છે એ હપ્તા દ્વારા કઈ રીતે ચૂકવી શકશે તેની જોગવાઈ થયેલી હતી, અને અન્ય પણ ઘણી જોગવાઈઓ હતી। આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા કેલમેન્સોએ અને ઇટાલીના
ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ રાખજો કે મિત્ર રાષ્ટ્રોના ક્યાં ક્યાં વડાઓ દ્વારા છે સંધિ કરવામાં આવેલી હતી. તો કે અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા કેલમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડો દ્વારા. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યો, તો કે જર્મનીને. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. કેટલો યુદ્ધદંડ મૂક્યો? તો કે 6.5 અબજ પાઉન્ડનો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. હવે જર્મનીને છેલ્લે એક જ આશા, જો એને વિકસિત થવું, કારણ કે જર્મની પડી ભાંગ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હાર થવાને કારણે. હવે એને ફરીથી પાછું જો વિકસિત થવું હોય તો એનો આધાર હતો રૂહર પ્રાંત. પણ આ પ્રાંત કોને સોંપી દેવામાં આવ્યો? ફ્રાન્સને. તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી, એટલે કોઈ પણ દેશ ત્યાં આવીને વેપાર કરી શકે. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી, તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યું. કે જે પ્રદેશોમાં જર્મનીને સૌથી વધારે ખનિજો પ્રાપ્ત થતા હતા આ પ્રદેશો કોને સોંપી દેવામાં આવ્યા? તો કે ફ્રાન્સને. કેટલા વર્ષ માટે? 15 વર્ષ માટે. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા, કે જે વેપારી મથકો એને સ્થાપેલા હતા એ વેપારી મથકો પણ મિત્ર રાષ્ટ્રોએ લઈ લીધા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ જર્મનીનો સૌથી મોટો પ્રાંત ગણી શકો આલ્સેસ અને લોરેન્સ. અને આ પ્રાંતની અંદર જનસંખ્યા 70 લાખ જેટલી હતી. અને જર્મનીના અર્થતંત્રની અંદર મદદ કરનારા બે પ્રદેશો છે એ કોણે પાછા સોંપવામાં આવ્યા? તો કે ફ્રાન્સને. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. દર વર્ષે જે સૌથી વધારે કોલસાનું ઉત્પાદન થાય કે લોખંડનું ઉત્પાદન થાય એ મિત્ર રાષ્ટ્રોને, તેની સાથે ફ્રાન્સને પણ આપવાનો હતો. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. જર્મની માનવા તૈયાર નહોતું, કારણ કે તેના માટે આ સંધિ કેવી હતી? અન્યાયી. પરંતુ મિત્ર રાષ્ટ્રોએ ફરજ પાડી કે જર્મનીએ આ સંધિ સ્વીકારવી જ પડી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છીનભીન થઈ ગયું. કે આ વર્સસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા, કારણ કે આ સંધિમાં જર્મનીનો પ્રજા સાથે અન્યાય થયેલો હતો અને પ્રજા હતાશા અને નિરાશામાં હતી. તેથી બીજું વિશ્વયુદ્ધ છે એ જર્મની દ્વારા જ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી છે દુર્ગામી પરિણામ. લાંબા સમય પછી શું પરિણામ આવ્યું? તો કે યુદ્ધમાં જે રાષ્ટ્રો પરાજિત થયેલા કે જે રાષ્ટ્રોની હાર થયેલી એને સંધિ કરવી પડી. સંધિ કરવાથી તેનામાં વેરની ભાવના જન્મી અને જગતમાં શાંતિ સ્થાપી શકાણી નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ સ્થપાવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પણ એમાં રશિયાને સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાણું નહીં. આના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય. કે હજી એક યુદ્ધનો અંત આવ્યો ત્યાં જ બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે પ્રશ્ન લખવાનો છે કે વર્સેસની સંધિએ જર્મની માટે કઈ કઈ શરતોની જોગવાઈ દર્શાવી હતી. બીજો પ્રશ્ન એ લખવાનો છે તમારે કે વર્સેસની સંધિ જર્મની માટે અન્યાયી ભરી હતી. આ પ્રશ્ન તમારે સમજાવવાનો છે. જય હિન્દ, જય ભારત.